નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ. આપણે આગલા વિડીયોમાં જે બે પ્રવૃત્તિ આપી છે ગુજરાતી અને ગણિત, એ તમે પૂર્ણ કરી હશે, બરોબર છે? હવે આવે છે આજે પ્રવૃત્તિ નંબર 3 અને વિડીયો છે અંગ્રેજી વિષયનો, બરોબર. હવે આપણે આજે અંગ્રેજી વિષયના વિડીયોમાં પહેલો પેપરમાં પહેલો પ્રશ્ન આવે છે એ ટુ ઝેડ લખો, જેની અંદર તમારે શું લખવાનું છે. A, B, C, D આ રીતે પહેલી એક સીધી આખી લખવાની છે. પહેલો પ્રશ્ન શું છે તો કે એ ટુ ઝેડ નો, બરોબર. હવે આવશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2. આગળના અંગ્રેજી મૂળાક્ષર લખો, જેમાં પ્રશ્ન પૂછો છે. જોજો, નીચે આગળના અંગ્રેજી મૂળાક્ષર લખો, જેમાં મેં સી કે એસ ઓ અને ફાઈ આ મેં તમને પેપરની અંદર લખીને આપેલા છે, બરોબર. એની અંદર તમારે આગળ શું લખો, આગળનો અંશ કયો છે લખવાનો છે. સી છે તો કે જાણે આપણે પહેલા સી લખ્યો છે, આ રીતે તો કે સીની આગળ શું આવે તો કે બી, બરોબર. આ રીતે આગળના પાછળ પાંચ મૂળાક્ષરો તમારે લખવાના છે. હવે આવે છે પ્રશ્ન નંબર 1 પૂર્ણ, આ 2 અને પ્રશ્ન નંબર આવશે 3, જેમાં સમરસપોથી 3 માં પેજ નંબર 55, આ રીતે પેજ નંબર 55 માં યુનિટ નંબર 88, જેમાં સૂચના શું છે તો કે ચોરસમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો શોધો અને ગોળ રાઉન્ડ કરો, આ રીતે, બરોબર. તેમાં પહેલું શું છે ખાનામાં, તો કે પેલું છે વી, એ યુ છે, યુ આ ચારે ચાર અક્ષરમાંથી અંદર આપણે ગોતવાનું છે. 6 અક્ષર લખેલા છે, જેમાં યુ ની ઉપર ગોળ બિંદુ. પછી બીજી એવી જ રીતની 3 લાઈન બીજી કરેલી છે, એ 3 લાઈન તમારે મમ્મી પપ્પાની મદદથી નોટની અંદર લખવાની છે અને તમારે સાચો શબ્દ ગોતી મૂળાક્ષર એની ઉપર ગોળ બિંદુ કરવાનું છે. પણ કેની અંદર એ તમને યાદ છે ને, તો કે નોટમાં એક જ નોટની અંદર તરત જ પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ નંબર છે 3, બરોબર. હવે આવે છે પ્રશ્ન નંબર 4, જેમાં પ્રશ્ન ચોથો છે સમરસપોથી 3 માં પેજ નંબર 62. ચલો પેજ નંબર 62 ખોલશો તમે, આ રીતે, બરોબર. પેજ નંબર 62 અને યુનિટ નંબર 111, જેની અંદર ઉચ્ચારની સામે અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે. આપણે એ બી સી ડી આખી બોલીએ છીએ, એનો ઉચ્ચાર બરોબર છે, તો આપણે ઉચ્ચારની સામે એનો સ્પેલ અર્થ, એનો ઉચ્ચારની સામે આપણે સ્પેલ એ બી સી ડી નો મૂળાક્ષર લખવાનો છે. પેલો છે જી, તો જી કેવી રીતે થાય, તો કે આ રીતે. જો આમાં તમને દાખલા તરીકે આમાં એવું છે જી અને આપણે ખાનું ખાલી, બરોબર. તો એની અંદર આપણે આ રીતનો જી કરવાનો છે, આમ એ જ રીતે જી યુ ઈ ઈ ઈ કે સી જે બી બી બી, આ રીતે તમારે બધા લાઈનના બોક્સ નોટની અંદર લખવાના છે અને તમારે એની સામે સાચો મૂળાક્ષર લખવાનો છે. હવે આવે છે પ્રશ્ન નંબર, આપણે કેટલા બધા કે, તો કે 4. હવે આવશે પ્રશ્ન નંબર 5, જેમાં આવશે પાછળનું મૂળાક્ષર લખવાનું. નીચે પાછળના અંગ્રેજી મૂળાક્ષરો લખો, જેમાં ડી હશે, ત્યાર પછી જી હશે, પછી એલ, આ રીતે જેટલા અક્ષરો આપેલા હશે એમાં તમારે પાછળનો મૂળાક્ષર શોધવાનો. જાણે ડી છે તો ડી પછી કયો આવે, એ ડી સી અને ડી, ડી પછી આવશે ઈ ફોર આઈ, આપણે આઈ નો કરીએ છીએ ને, ઈ વાય ઈ આઈ, એટલે આ, તો ડી પછી આવશે ઈ. આ રીતે આપણે પ્રશ્ન નંબર 5 પૂરો થશે. હવે આવશે પ્રશ્ન નંબર 6, સમરસપોથી 3 માં પેજ નંબર 55 માં યુનિટ આવશે 90. હવે આપણે પેજ નંબર 55 પાછું ભરવાનું છે. આ રીતે, બરોબર, જેમાં યુનિટ આવશે 90. પ્રશ્ન 6 અને યુનિટ નંબર 90, જેમાં આપણે સૂચના છે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો સ્પેલિંગ માટે ગોતવાના છે. કેમાંથી? સ્પેલિંગ માટે. જો આમાં પહેલી લાઈનમાં યુ છે તો સ્પેલિંગ ઓપ નો છે, યુઝ નો છે, યુનિટ નો છે, નંબર નો છે. આ ચાર સ્પેલિંગ ની અંદર યુ ક્યાં આપેલો છે તો એ આપણે શોધી અને ગોળાઉન કરવાનો. યુ છે અહીંયા, યુ પછી આમાં યુ, આમાં યુ અને આમાં યુ, આ રીતે તમારે બીજી 3 લાઈન પર પેલા ચોરસમાં આપેલો મૂળાક્ષર ગોતી અને સ્પેલિંગ માંથી શોધી અને મીંડું કરવાનું છે. આ રીતે આખો પ્રશ્ન 6 પૂર્ણ થશે.
બરોબર છે આ રીતે એપલ બરોબર સફરજન દોર્યું તો આ સફરજનનો પહેલો ઓપ્શન કયો થાય તો કે એપલ એપલ એટલે સફરજન આયા એની નીચે ઓલું ખાલી દોરવાનું એની અંદર તમારે એ ફોર એપલ એપલનો પહેલો મૂળાક્ષર લખો આ રીતે તમે ગમે તે બીજું ચિત્ર પણ દોરી શકો જેમ કે કેરીનું ચિત્ર દોરો તો કેરીનો સ્પેલિંગ શું થાય તો કે મેંગો તો મેંગોનો પહેલો એલ્ફાબેટ શું એલ્ફાબેટ શું થાય તો એમ એમ ફોર મેંગો આ રીતે ચિત્ર આગલા વિડિયોની અંદર આપણે